કલમને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 25 સપ્ટેમ્બર બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં બપોર પછી મેઘરાજાનું આગમન થયું છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો છે. કાલુપુર, દરિયાપુર, ચાંદખેડા, સાબરમતી, બોપલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો પરેશાન થયા હતા. ઇન્ડિયા રીચ લિસ્ટ 2019ની 8મી આવૃત્તિ જાહેર થઈ છે. આ યાદીમાં દેશના ટોચના 10 ધનાઢ્ય વ્યક્તિઓની નામાવલી છે, જેમાં ટોપ 10માં 5 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. યાદીમાં પ્રથમ ક્રમે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી છે. તેઓ 3,80,700 કરોડની સંપત્તિ ધરાવે છે. વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી 1,17,100 કરોડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આ યાદીમાં 5મા ક્રમે છે. તેઓ 94,500 કરોડની સંપત્તિ ધરાવે છે. કોટક ગ્રુપના ઉદય કોટક 6ઠા અને દિલીપ સંઘવી 10મા ક્રમે રહ્યા છે. ટ્રાફિકના નવા નિયમોનો અમલ 15 ઓક્ટોબર સુધી મોકૂફ રખાયો છે, પરંતુ લોકોમાં હેલ્મેટના કાયદાને લઈ વિશેષ આક્રોશ છે. આ મુદ્દે જામનગર મહિલા કોંગ્રેસે માથે તપેલી ધારણ કરી રેલી કાઢી હતી, તેમજ આરટીઓ કચેરીમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જામનગરનું 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર શ્રીકૃષ્ણ પ્રાણામી ધર્મની આચાર્ય પીઠ છે. અહીં મહામતી પ્રાણનાથજીના પ્રાકટ્ય મહોત્સવનો આજથી શુભારંભ થયો છે. આ પ્રસંગે તારતમ સાગરના 108 પારાયણ આરંભ કરવામાં આવ્યા છે. ખીજડા મંદિરના મહંત પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજે આશીર્વચન કહ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસન સ્થળોએ લગ્ન કરવાનો ટ્રેન્ડ વિકસી રહ્યો છે. હાલારમાં પણ ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધ્યો છે. લખનૌના ચૌધરી પરિવારે દ્વારકાના શિવરાજપુર બીચ પર લગ્ન સમારંભ યોજ્યો હતો. નવયુગલે અહીં વિશેષ આયોજન અંતર્ગત પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સ્થાનિક ટૂર પ્રમોટર હરીન ભાયણીના પ્રયાસોથી આ અભૂતપૂર્વ લગ્ન શક્ય બન્યા હતા. ડેન્ગ્યુની બીમારીએ જામનગરને અજગર ભરડો લીધો છે. જીજી હોસ્પિટલમાં એક જ દિવસમાં ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોના આંકડા જોડીએ તો સ્થિતિ ખૂબ ભયાવહ લાગે છે. રોગ નિયંત્રણ મુદ્દે તંત્ર નિષ્ફળ જતા લોકોમાં ભારે આક્રોશ છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.